ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્વિક સ્ટડી ઇન ગુજરાતી. ક્વિક સ્ટડી ઇન ગુજરાતીના તાજેતરના કરંટ અફેર્સમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે ફરીથી આપણને એક રિક્વેસ્ટ કરું છું કે જે પણ ક્વેશ્ચન જો જુઓ છો, તમે વિડીયો જુઓ છો તો એને પૂરો જોવાનું રાખો, જેથી કરીને તમને એની અંદર મળતી દરેક ડિટેલ્સમાં પણ તમને ફાયદો થઈ શકે. પહેલો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયા રાજ્ય સરકારે 23 કરોડ લોકો માટે વિશેષ ખડી નથી ખાદી છે. શું છે? ખાદી. ખાદીના માસ્ક બનાવવાની જાહેરાત કરી છે. તો મિત્રો, એ જે છે એ આપણું ઉત્તર પ્રદેશ છે. ઉત્તર પ્રદેશે 23 કરોડ લોકો માટે વિશેષ ખાદીના માસ્ક બનાવવાની જાહેરાત કરી છે. અને ઉત્તર પ્રદેશ સરકારે કોઈ પણ તમારી ઇમરજન્સી માટે પણ તમે જો બહાર નીકળતા હોય તો પણ માસ્ક વગર બહાર નીકળવા માટેની પરમિશન નથી. માસ્ક ફરજિયાતપણે માસ્ક પહેરીને નીકળવાની વાત છે. સાથે સાથે એ પણ જણાવી દઉં કે ઉત્તર પ્રદેશના સીએમ અને ગવર્નર અને જે બાબતની અને જે રાજધાની વગેરેની મેં તમને આગળ પણ માહિતી આપી દીધેલી છે, તો એ માહિતી તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાની છે. ક્વેશ્ચન નંબર 2, કોણે સી ડોટ અને કોણે એટલે કે બંને વસ્તુ છે કે જે આમાંથી આન્સર છે, કોવિડ ક્વોરન્ટાઇન ચેતવણી સિસ્ટમ વિકસાવી છે. તો પહેલાં તો એ જણાવી લઈએ કે કોવિડ ક્વોરન્ટાઇન ચેતવણી સિસ્ટમ છે શું. તો મિત્રો, અત્યારે ઘણા બધા વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરેલા છે અને સાથે સાથે હોસ્પિટલ ક્વોરન્ટાઇન પણ કરેલા છે. તો એમાંથી આપણને ઘણું એવું જાણવા મળતું હોય છે કે ક્વોરન્ટાઇન કરેલો વ્યક્તિ એના કેરથી ક્યાંક બહાર નીકળી ગયો છે, અથવા બહાર નાસી ગયો છે, અથવા બહાર ફરવા નીકળ્યો છે. તો આ સંજોગોને પહોંચી વળવા માટે એક કોવિડ ક્વોરન્ટાઇન ચેતવણી સિસ્ટમ વિકસાવી છે કે જેમાં કોઈ પણ વ્યક્તિને જે તે જગ્યા પર ક્વોરન્ટાઇન કરેલો છે એ જગ્યાથી એ વ્યક્તિ ક્યાંય પણ મૂવમેન્ટ કરે છે તો SMS દ્વારા જે તે વિભાગને જાણકારી મળે છે. તો એ બાબતની સી ડોટ અને ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા આનું એક સિસ્ટમ વિકસાવેલી છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગના મિનિસ્ટર કોણ છે એ આપણે ગઈકાલના વિડીયોમાં અને પરમ દિવસના વિડીયોમાં જોઈ લીધું છે, તો એ પણ તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. તાજેતરમાં કઈ બેંક દ્વારા ડોર સ્ટેપ સેવા શરૂ કરવામાં આવી છે? તો ડોર સ્ટેપ સેવા મતલબ કે તમે જ્યાં છો તમારા ઘેર આવીને જ તમે કોઈ પણ ટ્રાન્ઝેક્શન તમારે ત્યાં પતાવી જશે, તમારે બેંક જવાની જરૂર નથી, એ ટાઈપની સર્વિસ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા શરૂ કરવામાં આવેલી છે. ઓકે, COVID-19 સાથે વ્યવહાર કરવા માટે તબીબી, પેરામેડિકલ અને વગેરે કર્મચારી માટે જૈવિક દાવો કોણે તૈયાર કર્યો છે? તો મિત્રો, જે દાવો તૈયાર કરવામાં આવેલો છે એ DRDO દ્વારા કરવામાં આવેલો છે. DRDA જે છે એ સંરક્ષણ મંત્રાલય હેઠળ કામ કરે છે. કાલે પણ આપણે વાત થઈ હતી, એના મિનિસ્ટર છે રાજનાથસિંહ, એ પણ આપણે વાત થઈ ગયેલી છે. ઓકે, ચલો, DRDOના અત્યારના અધ્યક્ષ કોણ છે એ તમને હું જણાવી દઉં. તો ડૉક્ટર જી સતીશ રેડ્ડી. સોરી. ઓકે, નેક્સ્ટ. 5 એપ્રિલ એટલે ભારતમાં કયો દિવસ ઉજવવામાં આવે છે? તો મિત્રો, 5 એપ્રિલ એટલે ભારતમાં રાષ્ટ્રીય દરિયાઈ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો કેમ? 5 એપ્રિલના દિવસે ભારતમાં 5 એપ્રિલ 1919 એટલે કે આજથી 101 વર્ષ પહેલાં ભારતનો કોઈ વ્યક્તિ મુંબઈથી બ્રિટન દરિયાઈ માર્ગે પહેલી વખત ગયો હતો. ઓકે, કોરોના વાયરસથી પીડાતા દર્દીઓ માટે બ્રાઝિલના કયા ફૂટબોલરે 7 કરોડનું દાન આપેલું છે? તો કોરોના વાયરસ માટે પીડાતા દર્દીઓ માટે બ્રાઝિલના નેમાર, કે જે બહુ જ ફેમસ ફૂટબોલર છે, કે જેણે 7 કરોડનું દાન આપેલું છે, કે જે બ્રાઝિલના પીડાતા વ્યક્તિઓ માટે ઉપયોગમાં આવશે. ઓકે, મોદી સરકાર દ્વારા ગરીબ મહિલાઓના જનધન ખાતામાં કેટલા રૂપિયા જમા કરાવવામાં આવેલા છે? તો મોદી સરકાર દ્વારા 500 રૂપિયા દરેક મહિલાઓના કે જેમણે જનધન ખાતું ખોલાવેલું છે એમાં જમા કરાવવામાં આવેલા છે. અને 500 રૂપિયા ઉપાડવા માટે પણ દરેક બેંકે અલગ અલગ સિસ્ટમથી વારાફરતી એ લોકોને બોલાવે છે અને 500 રૂપિયા ઉપાડવાની છૂટ આપેલી છે. ઓકે, નેક્સ્ટ.
નીચેનામાંથી કયા દેશના ક્રિકેટ બોર્ડ દ્વારા કોવિડ 19ને પહોંચી વળવા માટે 6 કરોડ 10 લાખ પાઉન્ડની સહાયની જાહેરાત કરી છે? તો મિત્રો, ઇંગ્લેન્ડના જે બોર્ડ દ્વારા 6 કરોડ 10 લાખ પાઉન્ડ, અહીં પાઉન્ડ લખેલું છે એટલે આપણે ઇંગ્લેન્ડ સમજી શકીએ છીએ, પણ જો આને રૂપિયામાં કન્વર્ટ કરેલું હોય તો આપણે એ પ્રમાણે પણ તૈયારી રાખવાની થશે. ઓકે, હોકીમાં 100થી વધુ ગોલ કરનાર 67 ખેલાડીઓમાં પ્રથમ સ્થાન પર કોણ છે? તો પ્રથમ સ્થાન પર હોકીમાં સોહેલ અબ્બાસ છે. કોણ છે? સોહેલ અબ્બાસ, કે ક્યાંના છે એ? પાકિસ્તાન. ઠીક છે, જો હવે હોકીમાં આપણે એ જાણી લઈએ કે હોકીમાં જે 100 ગોલ જેણે કરેલા છે, 100થી વધુ ગોલ જેણે કર્યા છે, એમાં ભારતના કેટલા છે? તો ભારતના 4 મેલ છે અને 1 ફિમેલ છે. યાદ રાખવાનું છે, 4 મેલ છે અને 1 ફિમેલ છે. અને હવે જો કદાચ આપણને એવું પૂછવામાં આવે છે કે હોકીમાં 100 ગોલ, સૌથી ઝડપી 100 ગોલ કોણે કર્યા હતા? તો જે આ રાશિદ જુનિયર જે છે, જે પણ પાકિસ્તાનના જ છે, જેમણે સૌથી ઓછા સમયમાં 100 ગોલ પૂરા કરેલા હતા. ઓકે, અખિલ ભારતીય ફૂટબોલ સંઘ દ્વારા કોવિડ 19નો સામનો કરવા માટે કેટલા રૂપિયાનું દાન આપ્યું? જો આ જે છે આપણે અહીં જે આપેલો છે એ અહીં જે આપણને જે સિમ્બોલ આપેલો છે એ ભારતીય, અખિલ ભારતીય એટલે કે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનનો લોગો છે. તો એમણે કેટલું દાન આપ્યું એ વસ્તુ સમજી લઈએ કે એમણે જે છે ને 25 લાખ રૂપિયાનું દાન આપ્યું. કેટલા રૂપિયાનું દાન આપ્યું? 25 લાખ રૂપિયાનું દાન આપ્યું. ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનનું મુખ્ય મથક છે દિલ્હીમાં, અને એના પ્રમુખ કોણ છે? તો પ્રફુલ્લ પટેલ છે. પ્રફુલ્લ પટેલ, કે જે પહેલા આપણા ઉડ્ડયન મિનિસ્ટર હતા. ઓકે, જાહેર ક્ષેત્રની બેંકોએ લોન ચૂકવણી માટે કેટલા મહિનાની મુદત જાહેર કરી છે? 3 મહિનાની મુદત જાહેર કરી છે, પણ સાથે સાથે એ પણ જોવાનું જરૂરી છે કે જે 3 મહિનાની જે મુદત જાહેર ક્ષેત્રની બેંકોએ જે આપી છે એ મુદતમાં આપણે એ ધ્યાન રાખવાનું છે કે દરેક વ્યક્તિએ ફરજિયાતપણે આ 3 મહિના લેવા ફરજિયાત નથી. જેને હોય એ ઓપ્શનલ છે. જો તમારી જોડે સગવડ ના હોય તો તમે 3 મહિના સુધી લોન ના ભરો તો પણ તમને કોઈ તકલીફ થશે નહીં. ઓકે, ગંભીર સરકારી પુરવઠો પરિવહન માટે ભારત સરકારે તાજેતરમાં કયા દેશ સાથે કાર્ગો એર બ્રિજ બનાવ્યો છે? તો કાર્ગો એર બ્રિજ ભારત સરકારે ચીન સાથે બનાવ્યો છે, કે જે કોવિડ 19 એટલે કે કોરોના વાયરસ માટે જે મેડિકલ ઇમરજન્સી ઊભી થઈ શકે છે, તો મેડિકલની જે દવાઓ એકબીજાને સપ્લાય કરવા માટે અહીં આપણને કાર્ગો એર બ્રિજ બનાવવામાં આવેલો છે. તો ઓકે મિત્રો, આશા રાખું છું કે તમને આમાંથી પણ કંઈક નવું જાણવા મળ્યું હશે. જો જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો. થેન્ક યુ, આભાર.